આજે આપણે બનાવીશું વણેલા અને ફાફડા ગાંઠિયા. બંને ગાંઠિયા એક જ લોટમાંથી બનાવવાના છે. તો એના માટે સૌથી પહેલાં આપણે લેવાનું છે બેસન. બેસન તમે કોઈ પણ લઈ શકો છો, આમ તો કંદોઈ હોય એની રીતે જ બનાવવાના છે, પરંતુ તમને ઘરે એકદમ સિમ્પલ અને સહેલા પડે એ રીતે અહીંયા મેં તેલનું મોણ નાખ્યો છે. તેલનું મોણ 2 વાટકી લોટ છે, તો 2 ચમચી એડ કરીશ. ઓકે, સિમ્પલ અને સરળ રેસિપીથી હું તમને શીખવું છું હજી કેવી રીતે વણેલા અને ફાફડા ગાંઠિયા ઘરે બનાવવા. તે મિત્રો, કંદોઈની રીતે જો આપણે બનાવવા જશું તો કંદોઈને રોજની પ્રેક્ટિસ હોય છે, અને કંદોઈને એની પ્રેક્ટિસના કારણે એને ફાવે, આપણને કદાચ ન ફાવે. તો અહીંયા આપણે થોડું નમક એડ કરવાનું છે, હિંગ એડ કરીશ, હળદર એડ કરવો છું, મરીદાણા એડ કરીશ અને થોડું જીરું. જીરું ઓપ્શનલ છે, આમ તો કંદોઈ એડ નથી કરતા, પરંતુ અહીંયા મેં જીરાને એડ કર્યું છે. હવે આપણે એડ કરીશું મરી. તો મરી દાણા છે ને એ ફરજિયાત એડ કરવાના. તો એના માટે આપણે 4-5 મરી લેવાના છે, અને 4-5 મરીને આપણે ખાંડી લેવાના છે, જેના કારણે ટેસ્ટ પણ સારો આવશે. થોડા તમે 4-5 આખા મરી પણ ઉમેરી શકો છો. ઓકે, તો અહીંયા મેં તમે જો એકદમ સરસ મજાના મરીને ખાંડી લીધા છે. મરીનો પાવડર અધકચરો વાટી લેવાનો, જેના કારણે આપણને ચણાના લોટથી જે ગેસેટિક પ્રોબ્લેમ્સ થાય છે એ ન થાય. ઓકે, તો હવે આપણે મરીને ખાંડી લીધા છે. ખાંડી લીધા પછી આપણો જે ચણાનો લોટ હતો એની અંદર મેં એડ કર્યા છે. તો લોટ બાંધવાની જ ખૂબી છે, આપણા ઘરે જ એકદમ ઇઝીલી 1 વાટકી લોટમાંથી આખા ઘર માટે ગરમા ગરમ ફાફડા ગાંઠિયા બનાવવા અને વણેલા ગાંઠિયા બનાવવા એકદમ સહેલા છે. ખાવાના સોડાને બદલે હું થોડો ઇનો એડ કરું છું. ખાવાના સોડા પણ તમે એડ કરી શકો છો જો તમારા પાસે હોય તો, બાકી તમારે ઇનો એડ કરવો હોય તો તમે ઇનો પણ એડ કરી શકો છો. હવે અહીંયા આપણે લોટને બાંધી લઈએ. દરેક વસ્તુને ભેગી કરવાની અને એકદમ સરસ મજાના લોટને બાંધી લેવાનો છે. લોટ અહીંયા આપણે જે રીતે પરોઠાનો લોટ હોય અને ભાખરીનો લોટ હોય, તો પરોઠાના લોટ કરતાં કઠણ એવો લોટ બાંધવાનો છે. હવે આ લોટ છે ને બધો ચોટે છે, લોટમાં ચીકાશ પણ હોય છે, તો પહેલાં તો આપણે આ લોટને ચીકાશ વગરનો કરવાનો છે. એના માટે હું કહું એ તમારે પ્રોસેસ કરવાની. લોટ હાથમાં ચોટે છે, પરંતુ લોટને એવી રીતે કરવાનો કે હાથમાં પણ ન ચોટવો જોઈએ. તો અહીંયા આપણે આ જે લોટ હોય છે એને એવી રીતે ટૂંકવાનો છે કે આપણા હાથમાં પણ એ લોટ ચોટે નહીં. તો અત્યારે આ લોટમાં ફૂલ ચીકાશ છે, પરંતુ આ લોટ ચીકાશ વગરનો કરશો તો જ તમારા ગાંઠિયા વણાશે. લોટનો આખો કલર બદલાઈ જવો જોઈએ. તો હવે આપણે આ જે લોટ હોય ને એને આવી રીતે ટૂંકવાનો છે, એવી રીતે ટૂંકવાનો કે એની ચીકાશ દૂર થઈ જવી જોઈએ, હાથમાં બિલકુલ ચોટવો ન જોઈએ. અને તમે ઓછામાં ઓછું 5-6 મિનિટ સુધી તમારે લોટને આવી રીતે મસળીને ટૂંકવાનો છે, જેના કારણે એનો આખો કલર બદલાઈ જશે. તમને એ લોટનો કલર છે ને એ એકદમ બદલાયેલો લાગશે. તો અહીંયા આપણે 5-6 મિનિટ માટે આ લોટને ટૂંકી લઈએ છીએ. ઓકે, જો હજી ચીકાશ છે, હાથમાં ચોટે છે, પરંતુ હાથમાં આપણે આ લોટને ચોટવા દેવો ન જોઈએ, એવું આપણે બનાવવાનો છે. તો અહીંયા આપણે જો મેં છે ને 5-7 મિનિટ સુધી આપણે આ લોટને ટૂંપી લીધો છે, આ લોટની ચીકાશ દૂર કરી. જેમ તમે આ લોટને વધારે ટૂંપશો ને એમ તમારા આ લોટની ચીકાશ દૂર થશે. હવે અહીંયા મેં તેલનું મોણ પણ નથી દીધું, તો પણ જો સ્ટેજે લોટ આપણા હાથમાં ચોટતો નથી. આવો ચીકાશ વગરનો આપણે લોટ કરીશું. હવે આપણે બનાવીશું પહેલાં વણેલા ગાંઠિયા. તો વણેલા ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં મેં આપણે જે રોટલી વણવાની પાટલી હોય એ જ લેવાની. આપણે ઘરમાં રહેલી જે વસ્તુ હોય એનો જ ઉપયોગ કરીશું. એટલે આપણે સૌથી પહેલાં તો એક લોટ હોય એનો આપણે પિંડો બનાવીશું. ઓકે, તો જો અહીંયા આ વણેલા ગાંઠિયા બનાવવાની એ જ ખાસિયત છે. હવે આપણે આમાંને વણતા જવાનું છે. એકદમ સિમ્પલ અને સહેલી રીતે શરૂઆતમાં તમને કદાચ નહીં ફાવે, તો અહીંયા પછી ધીરે ધીરે તમને ફાવી જશે. તો આપણે એકદમ સરસ રીતે એમ બહુ વધારે ભીસ નથી દેવાની, સાવ પોચા પોચા હાથે આપણે આવી રીતે વણેલા ગાંઠિયા બનાવવાના છે. તો હા બેટા, તો અહીંયા આપણે આ ગાંઠિયાને વણતા જશું. ઉપમા ખાવો છે? ઓકે, ચલો બનાવી દો. તો અહીંયા આપણે હવે આ વણેલા ગાંઠિયા હોય એને આપણે આવી રીતે તેલમાં તળી લઈશું. તો અહીંયા પહેલાં તો આ વણેલા ગાંઠિયાને હજી હું થોડા પાતળા કરીશ, જેમ કે અંદરથી કાચા ન રહે. જાડા પણ રાખી શકાય છે, અને પણ આપણા ઘરે બનાવવાની એ જ ખાસિયત છે. તો હવે અહીંયા આપણે લાઈવ ગાંઠિયાને બનાવતા જવાનું છે. ઓકે, તો એને બનાવવા બહુ ઇઝી છે. આવી રીતે આપણે એને બનાવીશું. ઓકે, ગેસ પર આપણે તળવા માટે તેલ મૂકવાનું. હવે આપણા વણેલા ગાંઠિયા આપણે બનાવતા જશું અને તળતા જવાનું છે. ઓકે, તો હવે આપણે ચેક કરીશું તળવા યોગ્ય તેલ છે કે નહીં. યસ, છે. તો આપણા જે તૈયાર થયેલા ગાંઠિયા હોય એને આપણે આવી રીતે તળવા માટે મૂકી દેવાના છે.
તો હવે મીડિયમ આંચે આપણે આ ગાંઠિયાને તળશું. તમે જુઓ ને તો સેમ ટુ સેમ બહુ બહાર જેવા જ વણેલા ગાંઠિયા લાવ્યો લાગે છે. તમે એકવાર આવી રીતે વણેલા ગાંઠિયા બનાવશો ને પછી બહારના ગાંઠિયા ભૂલી જશો, કારણ કે બહાર મળશે એ તમારા બજેટ કરતા મોંઘા મળશે. બીજું કે કયા તેલમાં તળ્યા છે, કયું બેસન છે અને ક્યારે લોટ બાંધેલો છે એની પણ તમને ખબર પડશે નહીં. તો અહીંયા જો એકદમ સરસ મજાના ફૂલાઈ પણ રહ્યા છે, એકદમ પતલા પતલા વણેલા છે તો પણ એકદમ બજારમાં જે મળે છે ગાંઠિયા એવા જ એકદમ જાડા અને ફૂલાઈ રહ્યા છે. તો ખરેખર એકદમ સિમ્પલ, સરળ અને ઇઝી રીત છે આપણા વણેલા ગાંઠિયા લાઈવ બનાવવાની, ઘરે બનાવવાની દરેક ગૃહિણીઓ છે એટલે નમ્ર વિનંતી છે કે તમે આ રીત જોઈ લો, તમારા બાળકોને લંચ બોક્સમાં ભરી શકો છો. અત્યારે સાતમ આઠમ આવે છે તો ત્યારે તમે આ વણેલા ગાંઠિયા ઘરે જ બનાવી શકો છો અને ગરમા ગરમ આ વણેલા ગાંઠિયાની મજા લઈ શકો છો. હું એકદમ પાતળા પાતળા વણ્યા છે, તમે થોડા જાડા રાખો ને તો સેમ તંદુ સ્ટાઈલ બને. પણ અહીંયા જો તમારે જાડા રાખવાની જરૂર નથી, ફૂલાઈ પણ બહુ સરસ રહ્યા છે. તો ખરેખર અહીંયા આજે લાઈવ વણેલા ગાંઠિયા છે, હું બહુ બહાર જેવા છે બનીને રેડી છે. હવે હું તમને જે પેલા વણેલા ગાંઠિયા છે ઓકે, હવે આપણે ફાફડા ગાંઠિયા બનાવીશું. તો ફાફડા ગાંઠિયાની રીત પણ ખૂબ સહેલી છે. તમે લોટને જેમ તૂટશો ને એમ તમારો લોટ તળાશે ત્યારે વ્હાઈટ થતો જશે. તો અહીંયા તમે જો તમારો લોટ કેવો સરસ મજાનો તળાય છે તો થઈ ગયો છે, ખૂબ ખૂબ બહાર જેવા જ તમારા વણેલા ગાંઠિયા બન્યા છે. તો હવે આપણે પહેલાં દેશી અંશ થોડી ફૂલ રાખીશું. ફૂલ એટલા માટે કારણ કે જો તમે પહેલાં મીડિયમ રાખશો ને તો તમારું તેલ વધારે વપરાશે. અને હવે આપણે દેશી અંશ મીડિયમ રાખવાની અને મીડિયમ આંચે બે મિનિટ સુધી આમ જ તળવા દેવાના છે. અને આ બાજુ મેં ગાંઠિયા પણ વણવાની જે પ્રોસેસ છે એ ચાલુ રાખી છે, જેના કારણે મારા ગાંઠિયા છે એ આ બાજુ ન તળાય ત્યાં મારા બીજા પણ ગાંઠિયા બનીને રેડી થઈ જાય. તો એકદમ હળવા હાથે તમે જો આ વણેલા ગાંઠિયાને વણશો તો એકદમ ફટાફટ તમારા ગાંઠિયા બની જશે. ઇઝી, એકદમ સિમ્પલ છે. જો તમે લોટને પ્રોપર તૂટશો ને તો તમારા ગાંઠિયા છે ને એ હાથે ચોટશે પણ નહીં, નહીં પાટલીમાં ચોટે. મેં અહીંયા કોઈ વણેલા ગાંઠિયા વણતી વખતે તેલ નથી લગાવ્યું, છતાં પણ તમારા ગાંઠિયા અને હવે એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય ને એટલે તેલ છોડવા લાગશે ગાંઠિયા. એટલે સમજી લેવાનું કે આપણા ગાંઠિયા છે ને ઉપર આવી જાય. પહેલાં તમારા ગાંઠિયામાં થોડું વજન લેવું લાગે, આ તેલ છોડેવા એટલે ગાંઠિયા ઉપર આવી ગયા છે. એટલે એમ કે એની અંદર હવે બિલકુલ પાણીનો ભાગ નથી, આપણા ગાંઠિયા પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયા છે. આ ગાંઠિયા તમે એક સાથે બનાવીને સ્ટોર કરી શકો છો, પરંતુ આ ગાંઠિયા છે ને લાઈવ મજા આવે છે. તો ખરેખર તમને જો એવું થતું હોય ને કે તમારે પણ આ રીતે ગાંઠિયા બનાવવા છે તો તમે આ વિડીયો જોવો, એકવાર જોવો, બે વાર જોવો. સિમ્પલ છે, સરળ છે, ગમે એટલા ગાંઠિયા તમે એકસાથે એડવાન્સમાં ઘરે બનાવી શકશો અને તમને આવડી પણ જશે. તો ચલો આપણે હવે બીજા ગાંઠિયાને તળી લઈએ. આ ગાંઠિયાને હું બીજી પ્લેટ પર લઈ લઉં છું. તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી માત્ર તમારા માટે છે. તમે ઘરે આવી રીતે વણેલા ગાંઠિયા બનાવો, ફાફડા ગાંઠિયા બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. રેસીપી ખૂબ સિમ્પલ છે. તમે કઢી સાથે જે ગાંઠિયાની કઢી આવે છે એ અને મરચાની જે ચટણી હોય છે એની સાથે તમે આ ગાંઠિયા લાઈવ સર્વ કરી શકો છો. તો ખરેખર હવે આપણે અહીંયા આપણા ગાંઠિયા આ રીતે બનીને રેડી છે. હવે આપણે બીજા ગાંઠિયાને બનાવી લઈએ ઓકે. તો અહીંયા મેં પહેલેથી જ વણીને રાખી દીધા છે તો આપણે તળી લેવાના છે આપણે આ ગાંઠિયાને. તો અહીંયા હવે આપણે બીજા પણ ગાંઠિયાને તળી લેવાના છે. હવે મેં ગેસની આંચ થોડી ફૂલ કરી દીધી છે, અહીંયા હું બીજા ગાંઠિયાને પણ તળી રહી છું. તો ખરેખર મિત્રો આ રેસીપી આગળ જોતા રહો. આપણી પાસે હવે આ જ એક જ લોટ છે, આમાંથી આપણે બનાવીશું ફાફડા ગાંઠિયા. તો આ ફાફડા ગાંઠિયાની રેસીપી પણ હું અત્યારે તમને બતાવી જ રહી છું. પહેલાં આપણે વણેલા ગાંઠિયા પૂરા કરીએ એ પછી ફાફડા ગાંઠિયા હું તમને બતાવું છું. તો અહીંયા તમે આ રેસીપી પણ જોતા જજો ઓકે. તો હવે આપણા વણેલા ગાંઠિયા બનીને રેડી છે. હવે આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી સ્વાદિષ્ટ એવા ફાફડા ગાંઠિયા. તો હવે આપણે ફાફડા ગાંઠિયા બનવા માટે જો તમે કંદોઈ સ્ટાઇલથી બનાવવા જશો તો તમારે નહીં બને, કારણ કે કંદોઈને પ્રેક્ટિસ હોય છે અને એમની પાસે લાકડું હોય છે ને એ થોડું ખડબચડું હોય છે. તો હવે અહીંયા આપણે બે કાગળ લેવાના છે, કાગળને આવી રીતે ઊભા કટિંગ કરવાના છે અને હવે આપણે વણી લઈએ. તો સૌથી પહેલાં તો કાગળ હોય ને એને તેલવડા પણ કરવાની જરૂર નથી તો પણ તમારા એકદમ સરસ ફાફડા વણાશે. તો હવે આવી રીતે આપણે લાંબા એકદમ હળવા હાથે ઓકે પીસ નહીં દઈએ જરા પણ અને એકદમ પાતળા લાંબા વણી લઈએ. અને હવે કાગળને ઉપરથી કાઢી લેવાનો છે એ પછી અહીંયા સાવ સિમ્પલ અને સરળ રીતે નીકળી જશે.
તો અહીંયા સેમ ટુ સેમ હુબહુ કંદઈ જેવો તમારો ફાફડા ગાંઠિયો બનીને રેડી છે. આપણે તેલમાં તળી લઈએ તો અહીંયા મેં પહેલેથી જ હું ફાફડા ગાંઠિયા વણીને તળું જ છું, તો અહીંયા આપણે તળી લેવાના છે. ફટાફટ તળાઈ પણ જાય છે, એકદમ ઇઝીલી છે આ રેસીપી. જો તમે વીસ દેશો ને તો ફૂલાશે નહીં, એકદમ હળવા હાથે જ તમારે પ્રેશ કરવાનું રહેશે. તો અહીંયા આપણે આવી જ રીતે દરેક ફાફડા ગાંઠિયાને તળતા જવાનું છે. તો એકદમ છે સિમ્પલ અને સરળ આ રેસીપી, અને એકદમ પાતળા હોવાથી તળાઈ પણ એકદમ ઝડપથી જાય છે. તો હવે અહીંયા આપણે વળેલા ગાંઠિયાની બાજુમાં જ આપણા ફાફડા ગાંઠિયા મૂકી દઈએ, અને આવી જ રીતે હું બધા ગાંઠિયાને તળી લઉં છું. તો અહીંયા લાઈવ વણેલા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયા બનાવો, એકદમ પોચા અંદરથી તમે જોઈ શકો છો. વાવ, એકદમ સરસ, યમ્મી, ટેસ્ટી, અને આપણા ફાફડા ગાંઠિયા પણ બહુ સરસ મજાના એકદમ સોફ્ટ, પોચા અને ક્રિસ્પી બન્યા છે. તો અત્યારે હવે શાતમ આઠમ આવી રહી છે, તમે ઘરે જ બનાવો લાઈવ વણેલા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયા. તો ખરેખર આપ સૌને આ સિમ્પલ સરળ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો.